હું ડૉક્ટર પ્રફુલ કમાણી, પ્રેસિડેન્ટ ઇનેમેરિક એસોસિએશન રાજકોટ. ગઈકાલે જ મને શાળા સંચાલકો તરફથી ફોન આવેલા કે અમે અત્યારે આ જે નવો વાયરસ આવ્યો છે તો એમના માટે વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય એના માટે બહુ ચિંતિત છીએ, તો આપનું શું કહેવું છે? તો મેં એમને લોકોને 10 ગાઈડલાઇન આપી છે કે આજે બાળકને અમે ટીચરના ભરોસે મોકલી દઈએ છીએ, શાળાના સંચાલકોના ભરોસે મોકલી દઈએ છીએ, તો અમને પણ અંદરથી બીક રહે છે કે અમારા બાળકો વેક્સિનેટેડ નથી, અમારા બાળકો પ્રોટેક્ટેડ નથી. તો આ વસ્તુ માટે વાલીઓએ પણ એટલું, ટ્રાન્સપોર્ટર લોકોએ પણ એટલું, ટીચરો પણ એટલું, અને શાળા સંચાલકોએ પણ બધું ધ્યાન રાખવું પડશે. જો આપણે ધ્યાન નહીં રાખીએ તો ત્રીજી લહેર ગમે ત્યારે ઘૂસી જશે અને બાળકો સંક્રમિત થઈ જશે. આજે આપણે બાળકને ઘરેથી મોકલીએ ત્યારે એમને કોટનનું માસ્ક નહીં, સર્જિકલ 3 લેયર માસ્ક અથવા N95 માસ્ક પહેરાવીને જ મોકલવાના. આ વસ્તુ માટે આપણે બહુ સજાગ રહેવું પડશે. એ માસ્કને તમે એક દિવસ પહેરાવો, પછી એક દિવસ ના પહેરાવો, પછી બીજે ત્રીજે દિવસે પાછું રિપીટ કરાવી શકો છો. બીજું, બાળકોને પિકઅપ માટે જે આયાબેન આવે છે, કંડક્ટર આવે છે કે ડ્રાઈવર આવે છે, એમને પણ N95 માસ્ક પહેરેલું બહુ જ જરૂરી છે. આજે બાળક સ્કૂલમાં લેન્ડ થાય, ઉતરે ત્યારે શિક્ષકોની પહેલી ડ્યુટી એ આવે છે કે એમને બાળકને પૂછવાનું છે કે તમને શરદી ઉધરસ છે કે નહીં. બાળકની હાજરી નથી પૂરવાની, પણ બાળક શરદી ઉધરસવાળું છે કે નહીં એ બાળકને એ પણ પૂછવાનું છે કે તમારે ઘરે કોઈ બહારથી એટલે એબ્રોડથી ગેસ્ટ આવ્યા છે કે નહીં, તમે કોઈ પ્રસંગમાં ગયા હતા ને ત્યાં તમને બહારના લોકો મળ્યા છે કે નહીં, એ ખાસ પૂછવું જરૂરી છે. જો આ કઈ જગ્યાએ ચૂક રહેશે તો બાળક ઇન્ફેક્ટેડ સ્કૂલમાં આવી જશે તો બીજા 20 બાળકોને ઇન્ફેક્શન લગાડશે. બીજું, આજે અમે પણ ડૉક્ટર 12 કલાક માસ્ક પહેરીએ છીએ, ફેસ શિલ્ડ પહેરીએ છીએ, તો ટીચરની પણ એટલી જવાબદારી રહે છે કે માસ્ક પહેરીને બોલવામાં કંઈ વાંધો નથી હોતો, માસ્ક નીચે ઉતારીને ના બોલો. તમને જો માસ્ક ના ફાવતું હોય તો સાદું 3 લેયર 3M માસ્ક, સર્જિકલ માસ્ક મળે છે જે બહુ સોફ્ટ હોય છે, એની પર તમે ફેસ શિલ્ડ પહેરી લો અને પછી બાળકને ભણાવો, તો બાળકનું પ્રોટેક્શન વધશે અને વાલીઓની ચિંતા દૂર થશે. આ ઉપરાંત બાળક જ્યારે બધું લંચ ટિફિન લઈને આવે છે ત્યારે વાલીઓએ ગરમ નાસ્તો જ મોકલવો, પાણી વોટર બોટલમાં હુંફાળું મોકલવું, અને શક્ય હોય તો છાશ દહીં એવી વસ્તુ ના મોકલવી. કદાચ બાળકને એક શરદી ઉધરસનો બાઉટ લાગશે તો બાજુનું બાળકને ચિંતિત થશે કે આમને શરદી ઉધરસે તો મને થશે, બાળકને સાયકોલોજીકલ ઇફેક્ટ આવશે. આ ઉપરાંત બાળક ઘેરે ગયા પછી પણ વાલીઓએ એ બાળકને ગરમ પાણીના કોગળા કરાવવાના, નાસ લેવડાવવાનો અને બરાબર સ્નાન કરાવડાવવાનું એ જવાબદારી આપણી રહેશે. જો આ કોઈ પણ જગ્યાએ આપણે ચૂક કરશું તો આપણે સંક્રમિત થઈ જશું અને બાળકો મુશ્કેલીમાં મુકાઈ જશે.